નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે સાથે હું સુહિનલ લોકસભા ચૂંટણીનું એલાન ટૂંક સમયમાં જ થવાનું છે ત્યારે ભાજપ દ્વારા લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાય છે આ અગાઉ બીજી માર્ચે ભાજપે પહેલી યાદીમાં એકસો પંચાણું ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં પંદર ઉમેદવાર ગુજરાતના હતા તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે જેમાં પહેલી યાદીમાં ઓગણચાળીસ ઉમેદવાર અને બીજી યાદીમાં તેતાળીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા ત્યારે હવે ભાજપે બોતેર ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકસભા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે ભાજપની લોકસભાની પહેલી યાદીમાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નામ ન હોવાનું હવે રાજનીતિના કેન્દ્રમાં આવ્યું છે છે ત્યારે ચીફ ઉદ્ધવ ઠાકરે હવે ગડકરી સામે દાણા ફેંકવા લાગ્યા તો અને તેમને ભડકાવી રહ્યા છે કે ભાજપે તમને કેમ ટિકિટ નથી આપી બે દિવસ પહેલા પણ ઉદ્ધવ ઠાકરે નીતિન ગડકરીને એમવીએ ગઠબંધનમાં જોડાવાની ઓફર કરી હતી આ ઘટનાના બે દિવસ આજે યવતમાલમાં ફરી એકવાર

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે જાહેરાત કરી હતી કે હવે દર વર્ષે સત્તર સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવશે એક ગેઝેટ નોટિફિકેશનમાં મંત્રાલયે કહ્યું કે હૈદરાબાદને આઝાદ કરાવનારા શહીદોને યાદ કરવા અને યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે કેન્દ્ર સરકારે દર વર્ષે સત્તરમી સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે આઝાદી તારીખો ટાંકીને મંત્રાલયે કહ્યું કે દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો આઝાદ થયો હતો પરંતુ હૈદરાબાદ ઓગસ્ટ નિઝામના આઝાદી મેળવી શક્યું ન હતું આખરે ઓપરેશન પોલોની કાર્યવાહી બાદ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસ ના રોજ હૈદરાબાદ ને નિઝામના શાસન માંથી મુક્ત કરવામાં આવ્યું આ યુદ્ધમાં અનેક જવાનો શહીદ થયા હતા હૈદરાબાદ મુક્તિ દિવસ હવે દર વર્ષે સત્તરમી સપ્ટેમ્બરે તે શહીદોની યાદમાં ઉજવવામાં આવશે આ વિસ્તારના લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રોએ ભારતના વિવાદિત નાગરિકતા સુધારા કાયદા સામે ચિંતા વ્યક્ત કરી છે સંયુક્ત રાષ્ટ્રએ ભારતના કાયદાને મૌલિક રીતે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે એકત્રીસ ડિસેમ્બર બે થી પહેલા પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને ઝડપથી નાગરિકતા આપવા માટે આ નાગરિકતા સુધારા કાયદો બે હજાર ઓગણીસને ને સોમવારે અગિયાર માર્ચે લાગુ કર્યો હતો હવે તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે હ્યુમન રાઇટ્સ વોચ એન્ડ કહેવું છે કે આ કાયદો મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે સીએએ હેઠળ લઘુમતીઓને સ્થાન આપવામાં આવ્યું નથી હ્યુમન રાઇટ્સ વોચે કહ્યું કે ભારતે સીએમાંથી એવા પડોશી દેશોને પણ બાકાત રાખ્યા છે જ્યાં મુસ્લિમો લઘુમતીમાં છે અહીં મ્યાનમારનો ઉલ્લેખ કરાયો હતો કે જ્યાં રોહિંગ્યા લઘુમતીમાં છે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર હાઈ કમિશનના ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે જ કહ્યું હતું કે અમે ભારતના સીએ વિશે ચિંતિત છીએ કારણ કે તે મૂળભૂત રીતે ભેદભાવ કરે છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર જવાબદારીઓનું ઉલ્લંઘન કરે છે સંયુક્ત રાષ્ટ્ર એ તપાસ કરી રહ્યું છે કે શું સીએ એ ના નિયમો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદા સાથે સુસંગત છે

અગાઉ તે કેદવેનગર તથા તેના પહેલા ગોવિંદનગર વિધાનસભા ક્ષેત્રથી ત્રણ વખતના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મંગળવારે તેમણે તેમના એક્સ એકાઉન્ટ પરથી કોંગ્રેસનો ઉલ્લેખ પણ હટાવી દીધો હતો હવે ભાજપ તેમને લોકસભા ચૂંટણીના મેદાને ઉતારી શકે છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાગરિકતા સંશોધન કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર દેશમાં પોતાના જ લોકોને રોજગાર આપી રહી નથી પરંતુ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી લોકોને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે કેજરીવાલે કહ્યું કે ભાજપ વોટ બેંક બનાવવા માટે આવું કરી રહી છે તેમણે એમ પણ કહ્યું કે આવશે અને ના અમલીકરણ સાથે ખતરનાક છે સીએ ના અમલ પર વાંધો વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે બીજી તરફ આપણા યુવાનો રોજગાર માટે ધક્કા ખાય છે અને સરકાર રોજગાર માટે ઉકેલ શોધવાને બદલે સીએ ની વાત કરી રહી છે તેમણે વધુમાં કહ્યું કે હવે જો ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓ ભારતીય નાગરિકતા લેવા માંગે છે તો તેઓને રોજગાર મળશે केंद्र सरकार अमरा ने रोजगार आपी रही नहीं ने रोजगार रही है। ये सी आखिर है क्या बीजेपी की केंद्र सरकार का कहना है कि तीन देश बांग्लादेश पाकिस्तान और अफगानिस्तान इन तीन देशों के अल्पसंख्यक जो हैं वो अगर भारत की नागरिकता लेना चाहें, तो उन्हें भारत की नागरिकता दे दी जाएगी इसका मतलब बड़ी संख्या में यहां से अल्पसंख्यकों को हमारे देश में लाया जाएगा उनको रोजगार दिए जाएंगे उनके लिए घर बनाए जाएंगे उनको यहां बसाया जाएगा अजीब बात है ना बीजेपी की केंद्र सरकार से हमारे बच्चों को रोजगार दिए नहीं जा रहे पाकिस्तान से लोगों को लाके उनके बच्चों को रोजगार देना चाहते हैं हमारे लोगों के पास तो घर नहीं है भारत के तो ढेरों लोग बेघर हैं लेकिन बीजेपी वाले पाकिस्तान से लोगों को लाके उन्हें भारत में बसाना चाहते हैं उनको घर देना चाहते हैं हमारे रोजगार उनके बच्चों को देना चाहते हैं हमारे हक के घर उनमें पाकिस्तानियों को बसाना चाहते हैं ભારત સરકારી અગિયાર લાખ કરોડ નો ધુમાડો થયા હોવાનું સામે આવ્યો છે વાત જાણ એમ છે કે આજે એટલે કે બુધવારના ટ્રેન્ડિંગ સેશનમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરો મોટો ઘટાડો થયો છે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ સત્તરસો ત્રીસ પોઈન્ટ અથવા ત્રણ પોઈન્ટ એકસઠ ટકા ઘટીસ પોઈન્ટ અને મિડ કેપ ઇન્ડેક્સ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં બબલ વિશે સેબી ચીફના નિવેદન બાદથી આ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો માર્કેટમાં ઘટાડાની સુનામીના કારણે રોકાણકારોને બજાર ખુલ્યાના ત્રણ કલાકમાં જ રૂપિયા સાત લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે બીએસસી પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા ત્રણસો ચુમ્મોતેર પોઈન્ટ ઓગણસી લાખ કરોડ થયું છે જે ગયા ટ્રેન્ડિંગ સેશનમાં રૂપિયા ત્રણસો પંચ્યાસી પોઈન્ટ સત્તર લાખ કરોડ હતું એટલે કે આજના વેપારમાં રોકાણકારોને લગભગ દસ પોઇન્ટ ઇઠોતેર લાખ કરોડનું નુકસાન થયું છે કોરોના મહામારીને કારણે લોકોની જિંદગી ટૂંકી થઈ છે માણસના આયુષ્યમાં એક પોઈન્ટ છ વર્ષનો ઘટાડો થયો છે ધ લેન્સેટ જર્નલ દ્વારા તાજેતરમાં જ કરાયેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં વિશ્વમાં લગભગ તેર પોઈન્ટ એક કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી લગભગ એક કરોડ લોકોના મોત કોરોના મહામારીને કારણે થયા છે કોરોના મહામારી પછી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે જીવનશૈલીમાં બદલાવ થયો છે અને તેની સાથે આયુષ્યમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે છે આજે દુનિયામાં લોકો સરખામણીએ ઓછું જીવી રહ્યા સરેરાશ આયુષ્ય તોતેર વર્ષ હતું પરંતુ કોરોના મહામારીને કારણે લોકોનું આયુષ્ય ઘટ્યું છે તેમની જિંદગીમાં એક પોઈન્ટ છ વર્ષનો ઘટાડો થયો છે આ માહિતી ધ લેન્ડસેટ જનરલ દ્વારા કરાયેલા સંશોધનમાં સામે આવી છે આ રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોનાએ લોકોના સ્વાસ્થ્યને ગંભીર રીતે જોખમ પહોંચાડ્યું છે અન્ય બીજા સંશોધનોમાં પણ કોરોનાના ભયંકર પરિણામો સામે આવ્યા છે જેમાં પણ કોરોના મહામારીએ વૈશ્વિક સ્તરે લોકોના સ્વાસ્થ્યને પ્રભાવિત કર્યાનું જાણવા મળ્યું છે સંક્રમણમાં આવેલા લાખો લોકોના જીવ ગયા છે પરંતુ જે લોકો બચી ગયા તેમનો પીછો પણ કોરોના જીવતા સુધી કરી રહ્યો છે આવા દર્દીઓ કોરોનામાં બચ્યા પરંતુ ત્યારે બીજી અનેક બીમારીઓથી ઘેરાયેલા છે હજુ પણ દર્દીઓ અનેક રોગોથી બચવા સંઘર્ષ કરી રહ્યા છે બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બ્લાસ્ટના મામલામાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે સુરક્ષા એજન્સી એનઆઈએ આ મામલામાં વિસ્ફોટ કરનાર આતંકવાદીના એક સહાયકની ધરપકડ કરી છે કર્ણાટકમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે એનઆઈએ જે બેંગલુરુના રામેશ્વર કેફેમાં માં પહેલી માર્ચે થયેલા વિસ્ફોટની તપાસ કરી રહી છે તેણે સબ્બીર નામના એક ચકમંદની અટકાયત કરી છે કહેવામાં આવી રહ્યું છે કે તેની કર્ણાટકના બેલારીમાં કોઈ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે અત્યારે મામલે તેની સઘન પૂછપરછ કરી રહી છે તો સવારે રામેશ્વરમ કેફેમાં માં કરનાર આતંકી સબ્બીરને ને મળવા આવ્યો હતો સબ્બીર બેલારીના કોલ બજાર વિસ્તાર રહેવાસી હોવાનું કહેવાય છે આરોપ છે કે સબ્બીરે બેંગલુરુમાં બ્લાસ્ટને અંજામ આપનાર આતંકવાદીને ભાગવામાં મદદ કરી હતી તો આ આતંકવાદી તેલંગાણાના હૈદરાબાદમાં ભાગી ગયો છે મુખ્ય આતંકવાદી હૈદરાબાદમાં છુપાયો હોવાની માહિતી છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાયાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે જ્યાં તેમણે મહિલાઓને લઈને એક મોટા ચૂંટણી વચ્ચેની જાહેરાત કરી હતી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયાત્રા મણિપુરથી શરૂ કરી હતી જે મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે જેમાં મહિલાઓ પણ ઉત્સાહથી ભાગ લઈ રહી છે લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા દરેક રાજ્યમાં કોંગ્રેસને વધુ વધુ બેઠક મળે તે માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો સર્વે જ અનામત આપીશું મહારાષ્ટ્રમાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોકસભામાં બહુ

आरक्षण दिया पटाखे फोड़े डांस गाना हुआ और फिर आपको बताया जाता है कि देखिए सर्वे के बाद आपको आरक्षण दिया जाएगा सर्वे कब होगा दस साल के बाद तो धूमधाम कर दिया पार्लियामेंट में भाषण दे दिया मगर आपको आरक्षण 10 साल बाद मिलेगा कांग्रेस पार्टी की सरकार आएगी एकदम हम आपको आरक्षण दे देंगे कोई सर्वे की जरूरत नहीं रिजर्व बैंक ऑफ इंडिया आरबीआई कार्यवाही बाद पेटीएम पेमेंट बैंक पर आखिरी प्रतिबंध लगा તો પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પીપીબીએલને ફાસ્ટ્રેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે એ પછી એનએસએ ફાસ્ટ્રેગ સર્વિસ આપતી બેંક અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી છે જો તમે પણ પેટીએમ ફાસ્ટટેગનો ઉપયોગ કરો છો તો તમારી પાસે તક છે તમે ફાસ્ટટેગને પોર્ટ અથવા તો ડીએક્ટિવ કરી શકો છો હજુ પણ કેટલાક યુઝર્સ પેટીએમ નો ઉપયોગ કરી રહ્યા છે અને તેથી આ સ્થિતિમાં યુઝર્સ પંદર માર્ચ પહેલા કંપનીમાંથી સિક્યુરિટી મનીનું રિફંડ લઈ શકે છે રિફંડ માટે યુઝરે પેટીએમ ના કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરી તેના માટેની પ્રોસેસ કરવી જોઈએ ઉત્તર ઉત્તરપ્રદેશની બાર્ડા જેલમાં કેદ માફિયા મુફ્તાર અન્સારીને નકલી હથિયાર લાયસન્સ સંબંધિત કેસમાં આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી વારાણસીની એમપીએમએલએ કોર્ટ મુખ્તાર અન્સારીને છત્રીસ વર્ષ ચૂના કેસમાં દોષી ઠેરવ્યો હતો આ મામલામાં પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ની કલમ ચારસો છત્તાલીસ એકસો વીસ બી ચારસો વીસ એકસો વીસ ચારસો અડસઠ એકસો વીસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો

અગિયાર માર્ચે દલીલો પૂરી થયા બાદ બાર માર્ચે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો ચીન પર મંદીનો ખતરો ટોળાઈ રહ્યો છે ચીનની સરકાર ભલે જાહેરમાં કશું ના બોલી રહી હોય પરંતુ દેશની રિયલ એસ્ટેટ સેક્ટર પરનું સંકટ ઘેરું બની ગયું છે ચીનની બે મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડ અને કન્ટ્રી ગાર્ડન તો પહેલા જ દેવાળું ફૂંકી ચૂકી છે અને હવે વધુ એક જોયન્ટ રિયલ એસ્ટેટ કંપની ચાઇના વાંગ પણ આ જ રસ્તા પર છે મૂડીઝે તો તેને જંક કેટેગરીમાં નાખી દીધું અને રેટિંગ પણ આપ્યું છે તો બીજી તરફ ચીનની એક બે નહીં પરંતુ બાર મોટી બેંક આ કંપનીને બચાવવા માટે તંતુળ પ્રયાસો કરી રહી છે જેમાં છ તો દેશની સરકારી બેંકો છે

હર્યાણામાં ગઈકાલે મનોહર લાલ ખટ્ટરે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું જેના બીજા દિવસે કરનાલના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે સીએમ ધારાસભ્ય પદેથી રાજીનામાને રાજનીતિમાંથી તેમની વિદાય સાથે જોડવામાં આવી રહ્યું છે આ વાતનું બીજું પ્રમાણ એ છે કે પીએમ મોદીના ખટ્ટરના વખાણના બીજા જ દિવસે તેમણે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું એટલે હવે તેમની સન્માનજનક વિદાય અપાઈ રહ્યું હોવાનું કહેવાયું રહ્યું છે

હાલ બનવારીલાલ પુરોહિત પંજાબના રાજ્યપાલ છે પુરોહિત અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જાપાનની એક ખાનગી કંપની દ્વારા અંતરિક્ષ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવી રહેલું એક રોકેટ બુધવારે લોન્ચ કરવાની થોડી સેકન્ડમાં જ હવામાં ફાટી ગયું હતું ઓનલાઈન વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કેરોસ નામનું આ રોકેટ મધ્ય જાપાનના વાંકાયામાં પ્રાંત વિસ્તારમાંથી લોન્ચ કરવામાં આવી રહ્યું હતું પરંતુ તેની ઉડાન ભરતાની થોડીક સેકન્ડમાં આ રોકેટમાં વિસ્ફોટ જોવા મળ્યો હતો રોકેટમાં વિસ્ફોટ પછી આ વિસ્તારમાં જોરદાર ધુમાડો ફેલાઈ ગયો હતો અને કેટલીક જગ્યાએ આગ લાગવાની ઘટના પણ બની હતી

ખાનગી રોકેટ દ્વારા સેટેલાઇટ ને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવાની યોજના હતી અને ખાનગી ક્ષેત્રે પહેલી જાપાની કંપની બનવાનું લક્ષ્ય હતું કેરેબિયન રાષ્ટ્રમાં હિંસા અને લૂટફાટ બાદ હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે વડાપ્રધાન ક્ષેત્રીય દેશોની બેઠક બાદ રાજીનામું આપી દીધું છે નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ગૃહયુદ્ધના કારણે સતત સ્થિતિ વણસી રહી છે વડાપ્રધાન એરિયલ હેનરીએ સોમવાર એક વિડીયો જાહેર કર્યો હતો અને તેમાં તેમણે કહ્યું હતું કે હૈતીને સ્થિરતાની જરૂર છે મારી સરકાર એક કાઉન્સિલની નિમણૂક કરશે જે વડાપ્રધાન અને નવા મંત્રીમંડળની જાહેરાત કરશે ત્યાં સુધી અમે કાર્યકારી સરકાર તરીકે કામ કરીશું હૈતીના વડાપ્રધાનના સલાહકાર જીન જુનિયર જોસેફના જણાવ્યા અનુસાર નવી વર્ષગાડાની સરકાર રચવાય ત્યાં સુધી હેનરી વડાપ્રધાન તરીકે સેવા આપશે સેરિકોમ ચેરમેન ઇરફાન અલીએ જણાવ્યું હતું કે હું ખાતરી કરવા માંગુ છું કે હૈતીમાં કાયદાનું શાસન થશે ઉલ્લેખનીય છે કે ઇન્ડો હૈતીઓ ભારતીય મૂળના હૈતીઓ છે જેઓ હૈતીમાં સ્થળાંતરિત થયા હતા અથવા તેમનો જન્મ હતો આંકડા અનુસાર દેશમાં અંદાજે ચારસો ઇન્ડો હેતીઓ છે ફેબ્રુઆરી બે હાજર સોળ સુધીમાં અંદાજે સિત્તેર થી એસી ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓ એ હેતીમાં રહે છે અને જેમાંથી મોટા ભાગના ભારતીય નાગરિકો છે બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પાવર લેસર હથિયારનું સફળ પરીક્ષણ કર્યું છે તેને ડ્રોન જેવા હવાઈ સંસાધનોને હવામાં જ તોડી પાડવા માટે બનાવાયું છે લેસર વેપરનો વિડિયો સોશિયલ મીડિયા પર ઓફિશિયલી હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે સંરક્ષણ મંત્રાલયે એન્ટી ડ્રોન લેસર ટેકનોલોજીને ડ્રેગન ફાયર નામ આપ્યું છે હથિયારનું પૂરું નામ ડ્રેગન ફાયર લેસર ડાયરેક્ટેડ એનર્જી વેપન છે આધુનિક યુદ્ધમાં ડ્રોન એક મહત્વપૂર્ણ હથિયાર તરીકે ઉભર્યું છે ડ્રેગન ફાયર સિસ્ટમ સંરક્ષણ મંત્રાલય દ્વારા ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આગવી નામના ધરાવતી કંપની સાથે મળીને તૈયાર કરી છે તો સરકાર અને ખાનગી કંપનીઓ સિસ્ટમના નિર્માણમાં અત્યાર સુધીમાં રૂપિયા નવસો પાંચ કરોડનું રોકાણ કર્યું છે ડ્રેગન ફાયર એ યુકે નું પ્રથમ લેસર હથિયાર છે જે હવાઈ નિશાનને ટાર્ગેટ કરે છે આ લેસર સિસ્ટમ ટાર્ગેટને મારવામાં કેટલી શક્તિશાળી છે તેના વિશે માહિતી મેળવીએ બ્રિટને ડ્રેગન ફાયરનો સફળ પ્રયોગ કર્યો છે આ સાથે જ હવાઈ યુદ્ધમાં લેસર હથિયારનું સફળ પરીક્ષણ થયું છે તો બ્રિટને ડ્રેગન ફાયરનો આ સફળ પ્રયોગ કર્યો છે લેસરની મદદથી ડ્રોન તેને તોડી પાડશે બ્રિટને એક અલગ લેસર સિસ્ટમ અપનાવી છે તેની વાત કરીએ તો ફાયર નામનું જે લોન્ચિંગ કર્યું છે તેમાં તે ડ્રોનને લેસરની સિસ્ટમ વડે જ તોડી પાડશે તો જે પ્રયોગ થયો છે એકદમ સફળ રહ્યો છે માલદીવમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો વતન પાછા ફરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે આ અંગે માલદીવના મીડિયાએ દાવો કર્યો હતો કે વિમાનોનું સંચાલન કરી રહેલા ભારતીય સૈનિકોને પાછા બોલાવી લેવાયા છે અહીં એડુ એરપોર્ટ પર તૈનાત પચીસ ભારતીય સૈનિકોએ દસ માર્ચ પહેલા જ ટાપુ છોડી દીધો છે રાષ્ટ્રપતિ મોયઝુ માલદીવમાં સમુદ્રી સીમાનું રક્ષણ કરતા ભારતીય સૈનિકોને દૂર કરવાનું વચન આપીને ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં સત્તા પર આવ્યા હતા ઉલ્લેખનીય છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુરીઝુએ ચૂંટણી પહેલા અને ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવ્યું હતું નિવેદનો કરીને ચીનને ખુશ કરતા રહ્યા છે માલદીવમાં ફરજ બજાવતા ભારતના સૈનિકોને હટાવી લેવા માટે પંદર માર્ચ સુધીની સમયસીમા નક્કી કરી છે રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે ચીનની મુલાકાત લીધી હતી ત્યાર પછી ચીનનું એક જહાજ માલદીવ સુધી ખેપ મારવા આવ્યું હતું